नमस्कार बाल मित्रों, श्री एजेड कनेरिया प्राइमरी शाला धोरण 8 विषय गणित। बाल मित्रों, आज आपणे विषय गणित में 12.1 समझवाना छे। आपणे थ्योरी में तेना नियमों, घातांकना नियमों अने ऋण घातांकना नियमों ते बधा विषय उदाहरण सहित समझी लीधो छे। तो एने व्यस्त प्रमाण तेने विस्तृत स्वरूप में अने बीजा बधा नियमों जे हता ते आपणे समझीने उदाहरण पण समझ्या छे। अत्यारे आपणे स्वाध्याय 12.1 नो पहेलो प्रश्न छे किंमत शोधो। तेनुं पहेलामां आपणे जोई रह्या छीए। आपणे पहेलुं छे 3 ની ઘાત -2। 3 ની ઘાત -2, जो बाळमित्रो जे घात छे ते ऋण घातांक स्वरूपे छे। ऋण घातांक स्वरूपे घात होय तो तेने आपणे लखी शकीए 1 ની છેદમાં 3 ની ઘાત -2। हवे माइनस छे ऋण घातांक स्वरूप छे अने विभाजन रूप में ते लखवामां आवशे। अहीं आपणे 1 ની છેદમાં एटले ते विभाजन नियम दर्शावे छे। विभाजन आपणे पासे छेद जे छे ते विभाजन दर्शावतो होय छे। तेथी आपणे 1 ની છેદમાં -2 लख्यो छे तेने ज्यारे विभाजन स्वरूप में ते वयो जाय छे तो आपणे एने लखी शकशुं 1 ની છેદમાં 3 ની ઘાત 2। एटले के आपणे लखीए 1 ની છેદમાં 3 -2 बराबर अने गुणिया 1 ની છેદમાં 3 ની ઘાત -2। तो शुं थई जशे अहीं, मतलब शुं छे, आपणे 3 ने आपणे 2 वखत लखवानुं तो शुं छे माइनस ने माइनस शुं थई जशे प्लस थई जशे बराबर। 1 ની છેદમાં 3 અને 1 ની છેદમાં 3 તો અહીં જે માઇનસ હતું તે શું થઈ જશે તે પ્લસમાં બદલાઈ જશે। તેથી અહીં આપણે લખી શકશું 1 ની છેદમાં 3 ની ઘાત 2। 3 ની ઘાત 2 મતલબ 3 ને 2 વખત લખવાનું છે। 3 × 3 1 ની છેદમાં 3 × 3 3 × 3 = 9 1 ની છેદમાં 9 આપણે પાસે તેની કિંમત આવી જશે। એવી જ રીતે તમારે બીજો દાખલો તમારે ગણવાનું છે, તે હોમવર્કમાં છે। तीजो दाखलो अहीं तमे जो, तीजा दाखला में छे 1 ની છેદમાં 2 કૌંસ પૂરો અને તેની ઘાત -5। બાળ મિત્રો, હંમેશા તમે યાદ રાખજો કે ક્યારેક પણ જે ઘાત છે યા ગમાય સંખ્યા છે માઇનસમાં સંખ્યા એકી સંખ્યામાં હોય, 1 -3 -5 -7 કે -9 એવી રીતની એકી સંખ્યામાં હોય તો જવાબ જે છે આપણે પાસે તે માઇનસમાં આવી શકે છે, પણ જ્યારે વિભાજનમાં બદલાવતું હોય ત્યારે તે પ્લસમાં થઈ જાય છે બરાબર। તો અહીં તમે ધ્યાન રાખજો કે આપણે એને લખી શકીએ છીએ વ્યસ્ત સ્વરૂપમાં આપણે લખીએ ને તો શું થઈ જશે 1 ની છેદમાં 1 ની ઘાત 5। હવે એનો મતલબ શું છે કે 1 ની છેદમાં 2 તેને ઘાત 5 છે એટલે કે તેને આપણે 5 વખત લખવાનું છે। તો આપણે લખ્યું 1 ની છેદમાં 2 × 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 1 ની છેદમાં 2। અહીં 1 છે એટલે આપણે 1 લખીએ, પછી આ બધાનું આપસમાં 1માં ગુણ્યા કરીએ એટલે 1 1 આપણે 1 જ મળી આવશે બરાબર। હવે આપણે જોઈ રહ્યા છીએ કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 એટલે કે 1 ની છેદમાં 1 ની છેદમાં 32। અહીં આપણે અગર એવી રીતે લખીએ 1 ની છેદમાં 1 ની છેદમાં 32 આપણે લખ્યું છે એને આપણે લખી શકીએ 1 ની છેદમાં 1 એટલે કે શું થઈ જશે, આપણે ભાગાકારની નીતિનો અનુસાર 1 ને 1 કટ થઈ જશે। અહીં એવી જ રીતનું કરવામાં આવ્યું છે અને આપણે પાસે બચશે માત્ર 32 બરાબર। હવે એવી રીતે પ્રશ્ન પહેલું જે છે એનું ત્રીજા દાખલાની સાથે પ્રશ્ન પહેલું અહીં પૂરો થાય છે। આપણે પ્રશ્ન બીજામાં જોઈ રહ્યા છીએ। પ્રશ્ન બીજો કહેવામાં આવ્યો છે સાદું રૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો। એટલે કે એનું પહેલો પ્રશ્ન છે આપણે પાસે -4 ની ઘાત 5 ભાગ્યા -4 ની ઘાત 8। બાળમિત્રો, આપણે જોઈ લીધું છે કે અહીં આધાર સરખા છે અને વિભાજનનું નિશાની છે,
ભાગાકારની નિશાની છે એટલે વિભાજનની નિશાની છે, બરાબર. આધાર સરખા હોય તો ઘાતાંકનું શું થાય છે? બાદબાકી થઈ જાય છે, બરાબર. આધાર સરખા હોય તો ઘાતાંકનું બાદબાકી થઈ જાય છે. તેથી આપણે લખશું અહીં માઇનસ ચાર, તેની ઘાત પાંચ છે, માઇનસ આઠ આવી જશે આપણે પાસે. અહીં આપણે ઘાતાંકનો નિયમ જે છે તે લખશે એની ઘાત એમ ભાગ્યા એની ઘાત એન બરાબર એ એમ એન, જે અહીં આપણે અહીં કર્યું છે. હવે આપણે લખશું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે, તો એમાં જ મોટી સંખ્યાની મોટા પદની નિશાની આવે તો આપણે જવાબ જે છે પાંચમાંથી આઠ યા આઠમાંથી આપણે પાંચ ઓછા કરીએ એટલે આપણે ત્રણ મળે. મોટા મોટા પદની નિશાની અનુસાર અથવા નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરતાં આપણે જવાબ માઇનસમાં મળી આવે છે. તેથી આપણે મળી આવશે માઇનસ ચારની ઘાત માઇનસ ત્રણ. એને વ્યસ્ત સ્વરૂપે આપણે લખીશું તો એને લખવામાં આવશે એકની છેદમાં માઇનસ ચારની ઘાત ત્રણ. એવી રીતે અહીં આપણે કહેવામાં આવ્યું છે સાદું રૂપાન આપો અને પરિણામને ઘનઘાતાંક સ્વરૂપે લખવાનું છે. સાદું રૂપ આપીને આપણે એને ઘનઘાતાંક સ્વરૂપે આપણો જવાબ મળી આવ્યો છે. એવી જ રીતે આપણે બીજો દાખલો જોશું. બીજા દાખલામાં કહેવામાં આવ્યું છે એકની છેદમાં બેની ઘાત ત્રણ કૌંસ પૂરો અને તેની ઘાત બે. એને આપણે જે આપણે નિયમ છે તે આપણે લખવાનું છે એની છેદમાં બે તેની ઘાત એમ બરાબર એની ઘાત એમની છેદમાં એની ઘાત એન, અને એને આપણે લખશું એની ઘાત એમ અને તેની ઘાત એન બરાબર એ એમ એન. એવી રીતે હવે આપણે એને લખશું. બહાર આપણે પાસે ઘાતાંક છે તેનું મતલબ શું છે કે એમાં એકમાં પણ ઘાતાંક આવશે અને ત્રણને કૌંસને લીધા પછી તેના ઉપર પણ ઘાતાંક આવશે, બરાબર. એટલે આપણે એને લખી શકશું એકની ઘાત બેની છેદમાં બેની ઘાત ત્રણ અને કૌંસ પૂરો તેની ઘાત બે. એટલે કે ઘાતનું ઉપર ઘાત હોય તો શું થાય? તેનું આપસમાં ગુણ્યા થઈ જાય છે. તો અહીં એકનું એકમાં ગુણાકાર કરશું મતલબ એક ગુણ્યા એક. એકનું ઘાત બે છે એટલે કે આપણે શું લખી શકશું એક ગુણ્યા એકની છેદમાં બેની ઘાત ત્રણ ગુણ્યા બે. એટલે આપણે અહીં લખ્યું છે એક એકું એક એટલે કે આપણે એક મળી આવશે. અહીં બેની ઘાત ત્રણ ગુણ્યા બે. હવે બે તેર ત્રણ દૂ છ એટલે એકની છેદમાં બેની ઘાત છ. અહીં આપણે ઘનઘાતાંક સ્વરૂપે આપણો જવાબ આપણે મળી આવશે એકની છેદમાં બેની ઘાત છે. એવી રીતે અહીં બીજાનો બીજો દાખલો પણ પૂરો થાય છે. બીજાનું ત્રીજા દાખલામાં આપણે જોઈ રહ્યા છીએ. પ્રશ્ન છે માઇનસ ત્રણની ઘાત ચાર ગુણ્યા પાંચની છેદમાં ત્રણની ઘાત ચાર. એને આપણે આપણા જે ઘાતાંકનો નિયમ છે તેના અનુસાર આપણો નિયમ છે એની ઘાત એમ ગુણ્યા બીની ઘાત એમ આ અહીં છે બરાબર એ બીની ઘાત એમ, બરાબર. હવે આપણે અહીં લખ્યું છે માઇનસ ત્રણ ગુણ્યા પાંચની છેદમાં ત્રણ આ બધાની ઘાત છે ચાર. એટલે આપણે અહીં અલગ અલગ ઘાત લખી છે. અહીં આપણે કૌંસ કરીને એક આખાની ઘાત આપણે અહીં લઈ લેવામાં આવી છે. હવે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે અહીં આ ત્રણથી આ ત્રણ કટ થઈ જશે એટલે ત્રણ એકુ ત્રણ તો જવાબ માઇનસ એકમાં મળી જશે ગુણ્યા આપણે પાસે આ કટ થઈ ગયું છે અહીં ત્રણ એટલે અહીં આપણે પાસે માત્ર પાંચ બધી આવ્યું છે એટલે પાંચની ઘાત ચાર. આખો કૌંસ મોટો કૌંસ છે નાનો કૌંસ માઇનસ એક કૌંસ પૂરો ગુણ્યા પાંચની ઘાત ચાર. એનો મતલબ છે આ ઘાત ચાર છે તે એક માઇનસ એકની પણ ઘાત છે અને ચારની પણ ઘાત છે. એને આપણે છૂટું પાડીને લખીએ તો માઇનસ એકની ઘાત ચાર ગુણ્યા પાંચની ઘાત ચાર. એકને ચાર વખત આપણે અહીં બેકી સંખ્યા છે એટલે માઇનસ 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 શું થઈ જશે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે જે જવાબ શું છે તે માઇનસ નીકળી જશે અને આપણે પાસે શું મળી આવશે આપણે એક. એકનું ગમે એટલી વખત આપણે ગુણ્યા કરીએ તે જવાબને આપણે એક જ મળવાનું છે. તેથી એક જ અહીં એક એકું એક એકું એક એટલે કે એક ગુણ્યા પાંચની ઘાત ચાર. હવે આપણે પાંચની ઘાત ચારનું એટલે પાંચનું એકનું ગુણ્યા કરશું એટલે પાંચ એકું પાંચ અને ઘાત ચારની ચાર મળી આવશે. એવી રીતે અહીં આપણે ત્રીજાનો જવાબ પાંચની ઘાત ચાર અહીં આપણે મળી આવ્યું છે. ચોથો પ્રશ્ન છે. ચોથા પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે માઇ સોરી ત્રણ કૌંસ ત્રણ
ની ઘાત માઇનસ સાત ભાગ્યા ત્રણની ઘાત માઇનસ દસ ગુણ્યા ત્રણની ઘાત માઇનસ પાંચ. હવે અહીં આપણે ભાગાકાર હોવાથી આપણે ખબર છે કે ઘાતાંકમાં શું થઈ જાય છે, બાદબાકી થઈ જાય છે. અહીં વિભાજનનું ભાગાકારની નિશાની છે, તેથી ઘાતાંકનું આપસમાં શું થઈ જશે, ઘાતાંકનું બે ઘાતાંકનું ઓછા થઈ જશે, માઇનસ થઈ જશે. એટલે આપણે અહીં લખી શકશું આધાર સરખા છે, તેથી ત્રણની ઘાત માઇનસ સાત માઇનસ વિભાજનની નિશાનીની જગ્યા અહીં માઇનસ લેવામાં આવ્યું છે, તેની ઘાત માઇનસ દસ. હવે અહીં જોઈએ આપણે આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે માઇનસ સાત પ્લસ દસ ગુણ્યા ત્રણની ઘાત પાંચ છે. અહીં આપણે વિભાજન નીતિ નિયમ અનુસાર આપણે લેવામાં આવ્યું છે એની ઘાત એમ ભાગ્યા એની ઘાત એન બરાબર એની ઘાત એમ એન. અહીં આપણે લખીએ કાઉન્સ ત્રણની ઘાત આધાર સરખા છે, તેથી ત્રણ એક વખત અહીં બંનેને ત્રણ એક વખત લેવામાં આવ્યા છે. માઇનસ સાત પ્લસ દસ કાઉન્સ પૂરો ગુણ્યા ત્રણની ઘાત માઇનસ પાંચ. હવે અહીં આપણે માઇનસ ને પ્લસ માઇનસ થશે, એટલે કે આપણે દસમાંથી સાત ઓછા કરશું એટલે ત્રણ આવી જશે. મોટા પદની નિશાની અનુસાર અહીં માઇનસ આવશે નહીં. ત્રણની ઘાત ત્રણ ગુણ્યા ત્રણની ઘાત માઇનસ પાંચ. અહીં ફરીથી આધાર સરખા છે, ગુણાકારની નિશાની છે, તેથી ઘાતાંકનો સરવાળો થશે. હવે આપણે જોશું લખશું ત્રણની ઘાત ત્રણ ગુણાકારની નિશાની છે, તેથી અહીં પ્લસની નિશાની લેવામાં આવી છે. કાઉન્સ માઇનસ પાંચ, પ્લસ માઇનસ માઇનસ થશે, મોટા પદની નિશાનીને અનુસાર અહીં માઇનસ લેવામાં આવશે, એટલે ત્રણની ઘાત પાંચમાંથી ત્રણ ઓછા થશે જશે, એટલે આપણે મળી આવશે બે, ત્રણની ઘાત માઇનસ બે. હવે આપણે એને ઋણ ઘાત વ્યસ્ત સંખ્યાના સ્વરૂપે લખશું તો એને લખવામાં આવશે ઋણ ને ઋણ બે છે, એટલે ઋણ ને ઋણ માઇનસ માઇનસ શું થઈ જશે, આપણી પાસે પ્લસ થઈ જશે બરાબર. એટલે આપણે વ્યસ્ત સ્વરૂપે જ્યારે લખશું તો માઇનસની નિશાની અહીં નીકળી જશે. એકની છેદમાં ત્રણની ઘાત બે અહીં આપણે મળી આવશે. બાળમિત્રો, એવી રીતે અહીં તમે પાંચમો દાખલો તમારે ગણવાનું છે, તે હોમવર્કમાં છે. હવે આપણે જોઈ રહ્યા છીએ ત્રીજો દાખલો. ત્રીજો દાખલામાં કહેવામાં આવ્યું છે કે ત્રીજા દાખલા જે છે તેમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન છે તેનું કિંમત શોધો. એટલે કે પ્રશ્ન પહેલું છે, ત્રીજાનું પહેલું, ત્રણની ઘાત ઝીરો પ્લસ ચારની ઘાત માઇનસ એક ગુણ્યા બેની ઘાત બે. હવે આપણે બધાને ખબર છે ગમે સંખ્યાનું ઉપર ઘાત ઝીરો લેવામાં આવે તો તેને આપણે એક ધારતા હોય. ત્રણની ઘાત ઝીરો છે મતલબ ત્રણને ઝીરો વખત લેવાનું છે, તેનો જવાબ ઝીરો આવશે બરાબર. પણ આપણે નિયમના અનુસાર, ઘાતાંકના નિયમના અનુસાર તેને ઝીરોને એક ધારવામાં આવે છે, તેથી આપણે અહીં લખશું એક પ્લસ અને વ્યસ્ત સ્વરૂપમાં લખશું એટલે એકની છેદમાં ચાર ગુણ્યા બેની ઘાત બે. ઋણ ઘાતાંક સ્વરૂપે છે, તેથી આપણે અહીં વ્યસ્ત સ્વરૂપમાં એકની છેદમાં ચારની ઘાત માઇનસ એકને એકની છેદમાં ચાર સ્વરૂપે લખશું. હવે આપણે પાસે છે એને લખી એક પ્લસ છે, એટલે અહીં શું થઈ જાય, એક પૂર્ણાંક એકની છેદમાં ચાર ગુણ્યા બેની ઘાત બે. હવે અહીં આપણે જોઈ રહ્યા છીએ એક પૂર્ણાંક એકની છેદમાં ચાર, એટલે ચારનું એકમાં ગુણાકાર શું, એટલે ચાર એકનું ચાર ને એક પાંચ. કેમ થઈ જાય છે, ચાર ગુણ્યા એક પ્લસ એકની છેદમાં ચાર, એવી રીતે થઈ જશે. એટલે ચાર એકનું ચાર ને એક પાંચ, એટલે આપણે અહીં મળી આવશે પાંચની છેદમાં ચાર ગુણ્યા ચાર. અહીં ચારથી ચાર કટ થઈ જશે, એટલે જવાબ આપણે પાસે માત્ર પાંચ મળી આવશે. એવી રીતે પહેલું દાખલું અહીં પૂરું થાય છે, ત્રીજાનું પહેલું. બીજો દાખલામાં આપણે જોઈ રહ્યા છીએ, બીજા દાખલામાં કહેવામાં આવ્યું છે બેની ઘાત માઇનસ એક ગુણ્યા ચારની ઘાત માઇનસ એક ભાગ્યા બેની ઘાત માઇનસ ચાર. હવે અહીં આપણે વ્યસ્ત સ્વરૂપે લખશું તો થઈ જશે કાઉન્સ એકની છેદમાં બે ગુણ્યા એકની છેદમાં ચાર ભાગ્યા એકની છેદમાં બેની ઘાત બે. હવે એના પછી આપણે જોઈ રહ્યા છીએ કે એકનું એકમાં ગુણાકાર કરશું એટલે એક એકનું એક, બેનું ચારમાં ગુણાકાર કરશું એટલે બે ચોક આઠ, એકની છેદમાં આઠ ભાગ્યા એકની છેદમાં ચાર. હવે અહીં આપણે એને
જ્યારે સંખ્યા બે ભાગ સ્વરૂપમાં છે તો બીજી સંખ્યાને આપણે કટ કરવી હોય તો તેને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખી શકીએ. એટલે એકની છેદમાં આઠ ભાગાકારની જગ્યા ગુણાકાર વ્યસ્ત સ્વરૂપમાં લખશું આપણે તો સંખ્યા શું થઈ જશે, આગળની સંખ્યાની નિશાની બદલાઈ જશે. એટલે ભાગાકારની જગ્યા ગુણાકાર મળી આવશે, એટલે ચારની છેદમાં એક થઈ જશે. ચાર એકુ ચાર, ચાર દુ આઠ, બરાબર. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પાસે થઈ જશે અહીં એક અને એક એકુ એક, એટલે એકની છેદમાં બે આપણે મળી આવશે. એવી અહીં ત્રીજો દાખલો, અહીં બીજો દાખલો પૂરો થાય છે અને ત્રીજા દાખલામાં આપણે જોઈ રહ્યા છે કૌંસ એકની છેદમાં બે, કૌંસ પૂરો તેની ઘાત માઇનસ બે પ્લસ કૌંસ એકની છેદમાં ત્રણ તેની ઘાત માઇનસ બે પ્લસ એકની છેદમાં ચાર કૌંસ પૂરો તેની ઘાત માઇનસ બે. આ બધી સંખ્યાને આપણે વ્યસ્ત સ્વરૂપે લખશું તો શું થઈ જશે, એકની છેદમાં એકની ઘાત બે કૌંસ પૂરો તેની ઘાત બે પ્લસ એકની છેદમાં ત્રણ એકની છેદમાં એક તેની છેદમાં ત્રણ કૌંસ પૂરો તેની ઘાત બે પ્લસ એકની છેદમાં એક કૌંસ એકની છેદમાં ચાર તેની ઘાત બે. અર્થાત એનો મતલબ શું છે કે આખા એકની છેદમાં જે ચાર છે, એકની છેદમાં ત્રણ છે, એ આખા મતલબ એકનું વર્ગ બેની છેદમાં બેનું વર્ગ બે તેની બેની ઘાત બે, બરાબર. એવી જ રીતે થશે, એવી જ રીતે આ બધામાં થશે. તો આપણે એને કેવી રીતે લખી શકશું, એકની છેદમાં એક બે દુ ચાર, એટલે ચાર. ફરી એકની છેદમાં એક ત્રણ તેરી નવ પ્લસ એકની છેદમાં એક ચોકે ચોકે સોળ. આપણે ખબર બધાને ખબર છે કે જે ઘાત જેટલી હોય તે નીચેની સંખ્યાઓનું એટલી વખત આપસમાં ગુણ્યા કરવામાં આવે છે. હવે આપણે જોઈ રહ્યા છીએ અહીં એકથી એક, એકથી એક અને એકથી એક કટ થઈ જાય છે. અહીં આપણે પાસે વધે છે ચાર પ્લસ નવ પ્લસ સોળ, ચારને નવ તેરને સોળ ઓગણત્રીસ, આપણે પાસે ત્રીજાનું જવાબ ઓગણત્રીસ મળી આવે છે. હવે ચોથો દાખલો આપણે જોઈ રહ્યા છીએ. ચોથા દાખલામાં કહેવામાં આવ્યું છે ત્રણની ઘાત માઇનસ એક પ્લસ ચારની ઘાત માઇનસ એક પ્લસ પાંચની ઘાત માઇનસ એક આખો કૌંસ પૂરો ને તેની ઘાત જીરો. એટલે કે આ બધાનું ઘાત શું થઈ, તમારી પાસે બધાની ઘાત જીરો 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 થઈ, બરાબર. એટલે ગમેને આપણે નિયમના અનુસાર જેની ઘાતાંક જીરો હોય તો આપણે માની લો ત્રણની ઘાત અહીંયા જીરો છે તો શું થયું એનો જવાબ જીરો, તો તેને આપણે શું માનવામાં આવે છે, એક માનવામાં આવે છે, બરાબર. તો આ બધાનો જવાબ કેટલું આવી જશે આપણી પાસે, એક સ્વરૂપે કોઈ પણ સંખ્યાની ઘાત ની જીરો ઘાતની કિંમત એક હોય છે. તે નિયમના અનુસાર આ બધાની ઘાત જીરો છે તેથી આપણે તેને જીરો, આ બધાનો જવાબ જીરો આવશે તો આપણે તેને જીરો જીરોની જગ્યા એક ધારવાનું છે. બાળમિત્રો અહીં ત્રીજાનો દાખલો ચોથો પણ પૂરો થાય છે. પાંચમો દાખલો આવી જ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે. 12.1 સ્વાધ્યાયનો પહેલો ભાગ અહીં પૂરો થાય છે. નમસ્કાર.